હાલત કફોડી બની છે એસટી કોલોની સામે ચાલી રહેલી મેટ્રોની કામગીરીને પગલે આવા જવાનો રસ્તો બંધ થતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને વરસાદી પાણી જમા થતા ઘરોમાં પણ પાણી ભરાયા હતા અને પારાવાર મુશ્કેલીને પગલે રહેવાસીઓએ નિર્માણ ન્યૂઝ સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી હતી મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેને લઈને ખોદાણ કરવામાં આવતા વરસાદી પાણી જે છે તે ઘરમાં ઘૂસી ગયા છે હું તમને સીધા દ્રશ્યો બતાવીશ આ છે એસટી કોલોની એસ ટી કોલોની અંદર સામે મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેને લઈને ખોદાણ કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો કે મોટા પ્રમાણમાં અહીં માટી ખડકી દેવામાં આવી છે અને જે રસ્તો જે છે તે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ખાસ કરીને અહીં પાણીનું માત્રા વધી રહી છે જેને લઈને રસ્તો એટલી હદે ખરાબ થઈ રહ્યો છે કે અનેક લોકો આ રસ્તાની અંદર પડી છે બાઇક સ્લીપ થઈ છે અનેક લોકોને વાગ્યું પણ છે ખાસ કરીને જોવા જઈએ તો આ પ્રકારની પારાવાર મુશ્કેલીનો સામનો અહીં રહેતા લોકો કરી રહ્યા છે અને તમામ જે જે આવાસ છે તમામ જર્જરી થઈ ગયા થઈ ગયેલી હાલતમાં છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક આ તમામ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે એસટી તંત્રનો વિરોધ કરી રહ્યા છે કેમ કે તંત્રને તમામ બાબતે રજૂઆતો કરવામાં આવી છે પરંતુ કોઈ પણ પ્રકારની રજૂઆતો અત્યાર સુધીમાં સાંભળવામાં નથી આવતી અને લોકોને અડધૂત કરી દેવામાં આવે છે ત્યારે આપણી સાથે કેટલાક સ્થાનિક લોકો ઉપસ્થિત છે તેમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું મેં તમારું નામ જાણવા આવશો અને શું સમસ્યા છે મેરા નામ પરવીન બانو હે મે 25 સાલ સે યહ રહીતી હું ઓર યહ પર એસા હો ગાયા હે કે મેસ્ટ્રો વાલે રસ્તા તો હેઈ ની પહેલે સેઈ રસ્તા તો ઠીકાના હેઈ ની ઓર યે માટી ડાલ રહે હે તો ઇતની આફતા હો રહી હે હમ લોગ કો કે મુજે 6 ચક્કર karna padta hai meri ladkiya ke liye to main raat ko do baar gir gayi

તંત્રને રજૂઆત કરવામાં આવી છે તંત્ર શું કહી રહ્યું છે કેટલીક રજૂઆત કરીને શું માહિતી આપવામાં આવી પરંતુ તમને કેમ કોઈ પ્રકારની યોગ્ય કાર્યવાહી નથી કરવામાં તંત્રને અમે કંઈ રજૂઆત કરી નથી પણ અમે મેટ્રોવાળાને કીધું છે કે ભાઈ આ તમે અહીંયા માટી નહીં લાખો એ કઈ કે અમે બે દિવસમાં માટી ઉચકાઈ લેશું પણ હજુ કઈ હજુ એ લોકો ઉચકી નથી ને ના પાડ્યા પછી બી એ લોકો માટી લાખે છે ને તંત્રને આમાં કંઈ જવાબ આપતા નથી તંત્ર એસટી વિભાગે તો કઈ કહેતા જ નથી અમે કીધું બે ત્રણ વાર એ લોકોને રજૂઆત કરી કે અમને તકલીફ થાય છે આવા જવામાં આજે પંદર વર્ષથી અમારે અહીંયા ગોડાઉન છે પણ અમને બહુ તકલીફ છે અમારે આવા જવાનો રસ્તો જ બંધ છે આ હતા સ્થાનિક લોકો જેમણે પોતાની આપવીતી જણાવીને જણાવ્યું કે અહીં રહેવું ખાસ કરીને નરકાગાર સ્થિતિમાં રહેતા હોય તેવો આભાસ થઈ રહ્યો છે કારણ કે તમામ જે લોકો છે જેને આવન માટેનો જે રસ્તો છે રસ્તો બંધ કરવામાં આવ્યો છે ખાસ કરીને આ જે માટી નાખવામાં આવી છે ને ત્યાં વસ્તુ ત્યાં પાણી ભરાવાના કારણે લોકોને આવન ખૂબ જ મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે તંત્રને એક જ અપીલ કરવામાં આવી છે કે તાત્કાલિક ધોરણે આ લોકોનો રસ્તો ખુલ્લો કરવામાં આવે ને યોગ્ય ન્યા કરવામાં આવે કેમેરામેન હિરેન નિમાવો સાથે તે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં વરસાદ બાદ ડુંગર ઉપર વિસ્તારમાં આવેલા ડામા રોડ ઉપર માટી આવી ગઈ છે જેના લઈને એકસો આઠ ને ગામડામાં જવા માટે પણ હાલાકી પડી રહી છે એટલું જ નહીં